કસમા છે આ રિપોર્ટ્સમાં ગુડ મોર્નિંગ ચાની ચાની આજે આપણે શરૂઆત નિફ્ટીની દિગ્ગજ કંપની મારુતિ સુઝુકી મારુતિ સુઝુકી કરશું તો ખાસ કરીને નોમુરા તરફથી એક રિપોર્ટ આવ્યો છે જેમાં અહીંયા આપણને ન્યૂટ્રલ રેટિંગ જોવા મળ્યા છે લક્ષાંકના ફ્રન્ટ પર નજર કરશું તો તેમણે બાર હજાર પ્રતિ શેર પંચાવન રૂપિયા કર્યા છે તેમનું માનવું છે કે કંપનીનો ઓવરઓલ જે માંગ જે છે તેમાં નરમાસ આવી છે જેને કારણે કરીને ક્વાર્ટર ટુના માર્જિન્સમાં દબાણ જોવા મળ્યું છે તે સાથે જ નજીકના ગાળામાં હાઈ ડિસ્કાઉન્ટ જે છે તે કંપની કદાચ યથાવત રાખી શકે છે અને સૌથી વધુ ઇમ્પેક્ટ પડ્યું છે એ છે સીએનજી મિક્સ માં જે સુધારો આવ્યો છે અને ખાસ કરીને એ એસપીથી કંપનીનો જે ગ્રોથ જે છે ત્યાં એક એક ટેકો મળતો જોવા મળી શકે છે પરંતુ તેમનું એ પણ કહેવું છે કે તહેવારોની સિઝનમાં વેચાણ જે છે તે વાયો ધોરણે ચૌદ ટકા ગ્રોથની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે પરંતુ ખાસ કરીને ઇન્વેન્ટરી જે છે તે ત્રીસ દિવસના નીચલા સ્તર પર જોવા મળી શકે છે ત્યાં બીજી તરફ મારુતિ પર આપણે એચએસ બીસીનો રિપોર્ટ જોઈએ અહીંયા આપણને હોલ્ડ રેટિંગ આવતા જોવા મળ્યા છે લક્ષ્યાંક તેમને ચૌદ હજાર રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમનું પણ માનવું છે કે નબળી માંગને કારણે કરીને અને ઊંચા ડિસ્કાઉન્ટને કારણે કરીને કૉટર ટુના માર્જિન્સ પર એક દબાણ જોવા મળ્યું છે તે સાથે પરંતુ કૉટર થ્રીમાં પણ આ જે પરિણામની સ્થિતિ જે છે તે યથાવત રહી શકે છે એટલે કે વધુ ખરાબ પરિણામ પણ આવવાની તેઓ ક્યાંક ધારણા રાખી રહ્યા છે અને એફઆઈ ટ્વેન્ટી સિક્સમાં માંગમાં સુધારો આવી શકે છે જેમાં ખાસ કરીને પ્રોડક્ટ જે નવા લોન્ચ થશે તેના પર પણ ખાસ ઇમ્પેક્ટ રહેશે પરંતુ હાઈબ્રિડ ટેક્સ કટનો એક જોખમ જે છે તે કંપની પર ક્યાંક વધુને વધુ જોવા મળી શકે છે ત્યારબાદ હનીવેલ્સ ઓટો પર આપણે નુમુરાનો રિપોર્ટ જોઈએ અહીંયા આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરશો તો સાઈઠ હજાર આઠસો રૂપિયા પ્રતિ શેર આપ્યા છે તેમનું માનવું છે કે માર્જિનના જે નિરાશાને કારણે કરીને ખાસ કરીને તેમની જે ગુણવત્તામાં જે પ્રોબ્લેમ્સ થયા છે તેનું ઇમ્પેક્ટ જે છે માર્જિન પર જોવા મળ્યું છે ત્યારબાદ સેપ્લાના રિપોર્ટ્સ પર નજર કરીએ અહીંયા આપણને નુમુરા તરફથી ન્યૂટ્રલ રેટિંગ જોવા મળ્યા છે લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરશો તો પંદરસો ને અડસઠ રૂપિયા પ્રતિ શેર તેમને આપ્યા છે તેમનું માનવું છે કે કંપનીના પરિણામ લાઇન રહ્યા પરંતુ ઓવર ઓલ કંપનીનું જે વલણ જે છે તે થોડું ઘણું તરફ જોવા મળ્યું છે અને ખાસ કરીને મેનેજમેન્ટ મેનેજમેન્ટમાં માં બેટા માર્જિન જે છે તેનું ગાઈડન્સ જે છે તેમને જાળવી રાખ્યું છે જે ચોવીસ પોઈન્ટ પાંચ પચીસ પોઈન્ટ પાંચ ટકાની વચ્ચે હતું તે સાથે સામે તેમનું એ પણ કહેવું છે કે જે સેગમેન્ટ જે છે ત્યાં એક જોવા મળી છે પરંતુ બીજી તરફ કન્ઝ્યુમર ગ્રોથ એક મજબૂત જોવા મળ્યો છે પરંતુ ખાસ કરીને યુએસની તેમની જે મેડિસિન જે છે લેન રિયો ટાઈડ તેનું જે સપ્લાયનો જે અવરોધ આવ્યો છે તેને કારણે કરીને નોર્થ યુએસના જેનેરિક વેચાણમાં કયો કયું ધોરણે ઘટાડો આવતો જોવા મળ્યો છે ત્યારબાદ એસબીઆઈ કાર્ડ્સ પર નુમુરાનો રિપોર્ટ જોઈએ અહીંયા આપણને રિડ્યુઝ રેટિંગ જોવા મળે છે લક્ષ્યાંક તેમને છસો રૂપિયા પ્રતિ રૂપિયા કર્યા છે તેમને છે એફઆઈ ટ્વેન્ટી ફાઈવમાં ઓવરઓલ કંપનીનું રિઝલ્ટ જે છે એ તો નબળા રહ્યા છે પરંતુ સામે આખું એફઆઈ ટ્વેન્ટી ફાઈવ જે છે તે વોશઆઉટ આઉટ ઇયર રહેતું જોવા મળ્યું છે ક્રેડિટ કોસ્ટને કારણે કરીને પણ એક અને સમસ્યા જે છે તે યથાવત રહી શકે છે અને ઓવરઓલ તેમને વેલ્યુશન પણ ક્યાંક ને ક્યાંક ઘટાડ્યા છે એચ એસ ના રિપોર્ટ પર નજર કરીએ અહીંયા પણ એસબીઆઈ કાર્ડ માટે તેમને રિડ્યુઝ રેટિંગ રાખ્યા છે લક્ષ્યાંક તેમને ઘટાડ્યા છે અને પાંચસો રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે ક્વાર્ટર ટુ એફઆઈ ટ્વેન્ટી ફાઈમાં નવા કાર્ડસ ઇસ્યુ કરવામાં જે ઘટાડો આવ્યો છે અને અર્નિંગ્સ અસેટ્સની જે ઇમ્પેક્ટ જે છે તે પરિણામ પર ઓવરઓલ જોવા મળી રહી છે પરંતુ આવનારા સમયમાં તેમાં રિકવરીની પણ તેઓ અપેક્ષા જે છે તે ઓછી રહી શકે તેવી તેમની ધારણા પણ આપણને જોવા મળી રહી છે જેફ્રેસ તરફ એસબીઆઈના કાર્ડ પર રિપોર્ટ જોઈએ અહીંયા પણ આપણને હોલ્ડ રેટિંગ જોવા મળ્યા છે લક્ષ્યાંક તેમણે ઘટાડ્યા છે સાતસો ને રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે ઊંચા ખાસ કરીને ઊંચા ઓપેક્સને કારણે કરીને કંપનીના નફો જે છે તે અંદાજ કરતા નીચે ઊંચો રહ્યો છે એનઆઈએસના નંબર્સ પણ થોડા નરમ રહ્યા છે અને સૌથી અગત્યની વાત એ છે કે ગ્રોસ એનપીએ અને નવી સ્લીપેજ એટલે કે નવા એનપીએસ જે છે તેમાં પણ ક્યુ ધોરણ એક વધારો આવ્યો છે અને ખાસ કરીને એફ આઈ દરમિયાન ઈપીએસમાં પણ તેમણે ઘટાડો કર્યો કર્યો છે અને તે આવનારા સમયમાં ઈપીએસ પણ ઘટી શકે છે તેવી તેમને ધારણા રાખી છે ત્યારબાદ ભારતીય એરટેલ પર એચએસબીસીના રિપોર્ટ પર નજર કરીએ અહીંયા આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે લક્ષાંક તેમણે ઓગણીસો ચાલીસ રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે મોબાઈલ આરપોમાં વધારો આવ્યો છે અને ખાસ કરીને હોમ બ્રોન બ્રેન્ડ છે ઇન્વેન્ટ્રી આર ઓઇસી છે તેમાં સુધારો આવી શકે છે અને કંપનીના ભારતના જે એપીડા છે તેમાં વાય વાય ધોરણે ઓગણીસ ટકાનો ગ્રોથ પણ જોવા મળ્યો છે નોમોડાના રિપોર્ટ પર નજર કરી અહીંયા ભારતીય એરટેલ માટે બાય રેટિંગ્સ છે લક્ષ્યાંક તેમને વધાર્યા છે તેમને અઢારસો પચાસ રૂપિયા છે તેમનું માનવું કે ભારત અને આફ્રિકા બિઝનેસ કોર પર્ફોર્મન્સ જે છે તે મજબૂત જોવા મળ્યું છે એટલે ઓવર ઓલ આપણા બધા રિપોર્ટ્સ આવ્યા છે જેમાં ખાસ કરીને નિફ્ટી કંપનીઓ છે અને દરેક વાર આજે આપણે સારી જોવા મળી શકે છે ચાંદની સમગ્ર